जय श्री कृष्ण फ्रेंड्स, आजे आपणे बनावशुं नवसारी ना फेमस पाव बटाटा। जबरदस्त टेस्टी बने छे फ्रेंड्स, तमे एक वार बनावशो तो एवो तमने आनी फाइन टेस्ट लागी जशे के तमने वारे घड़ी बनावानुं मन थशे। अने बनावानुं खूब इजी छे अने झटपट बनी जाय छे। एकदम मस्त चटाकेदार खावानुं मन थयुं होय तो आ जरूरथी ट्राई करजो। सो बनावानुं शुरू करिए। पहला आपणे बनावशुं ग्रीन चटनी। एने माटे आपणे लेवानी छे एक नानी जूड़ी कोथमीर। कोथमीर ने बराबर धोई काढवानी छे अने आपणे दांडानी साथे ज कोथमीर वापरवानी छे। हवे लईशुं मसाला। मसालामां आपणने अहींया बतावी छे ए बधी वस्तु जोईए छे। એમાં છે લીલા મરચા, અને લીલા મરચા તીખા જે મળે છે એ લેવાના છે। લસણ, આદુ, જીરું, સંચળ, મીઠું અને લીંબુનો રસ, અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું મેજરમેન્ટ લખેલું છે। હવે આ બધી વસ્તુ આપણે લઈશું મિક્સર ગ્રાઇન્ડરમાં। સો મિક્સર ગ્રાઇન્ડરમાં પહેલા કોથમીર લઈ લઈએ અને પછી બધા આપણે અંદર સ્પાઈસીસ એડ કરી લઈએ। પાઉં બટાટા માટે આ ચટણી તો બહુ જ જરૂરી છે અને એટલી જ ફાઇન ટેસ્ટી બનશે કે તમને આ વેરાયટી ખાવાની તો મજા આવી જશે। હવે એડ કરશું લીંબુનો રસ। હવે આપણે આમાં લઈએ છીએ ફક્ત 3 કે 4 ટેબલસ્પૂન પાણી, અને પાણી એકદમ ઠંડુ પાણી લેવાનું છે ફ્રેન્ડ્સ। આ ફ્રીજનું ઠંડુ પાણી છે। ઠંડુ પાણી નાખવાથી તમારી ચટણીનો ગ્રીન કલર એવો જ સરસ રહેશે। ઠંડુ પાણી લેવાનું ભૂલતા નહીં, અને પાણી મિક્સર ચલાવવા માટે જોઈએ એટલું જ લેવાનું, વધારે પાણી લેવાનું નથી ફ્રેન્ડ્સ। ઓનલી મિક્સર ચાલે એટલું જ પાણી લેવાનું છે। હવે અહીંયા ચટણી તૈયાર છે, સો આપણે એક બાઉલમાં કાઢી લઈશું। સો મસ્ત ચટપટી ટેસ્ટી ચટણી તૈયાર છે, અને જુઓ તમે કે આ કેટલી આપણે થીક રાખી છે। એટલે પાણી બહુ જ ઓછું નાખજો, મિક્સર ચલાવવા પૂરતું જ નાખજો, 3 કે 4 ટેબલસ્પૂન। હવે લઈશું એક પેન, લઈશું એમાં તેલ। તેલ ગરમ થાય એટલે લેવાનું છે જીરું। જીરુંને તતડવા દઈશું, જીરું તતડી જાય એટલે આપણે એડ કરશું લીમડો। અહીંયા મેં લીમડાને કાપીને નાખ્યો છે એટલે એની ફ્લેવર બહુ સરસ આવે। હવે લઈશું લસણની પેસ્ટ અને લીલા મરચાની કટકી। ફ્રેન્ડ્સ, લીલા મરચાની કટકી નાખવાની છે, અને લીલા મરચા તમે તમારા ટેસ્ટ પ્રમાણે લેજો। ફ્યુ સેકન્ડ્સ એને મિક્સ કરી લઈએ, અને હવે આપણે મેઇન ઇન્ગ્રેડિયન્ટ આમાં લઈ રહ્યા છીએ આખા ધાણા। ફ્રેન્ડ્સ, આખા ધાણાને ખારણી દસ્તામાં થોડા અધકચરા ક્રશ કરી કાઢવાના છે, એકદમ ભૂકો નહીં કરવાનો, અધકચરા ક્રશ કરશું। અને હવે ગરમ તેલમાં આને આપણે ફ્યુ સેકન્ડ શેકવાનું છે। વઘારનું તેલ આપણે ગરમ હોય છે એટલે આપણે જે આ ધાણા નાખ્યા છે એ થોડા બ્રાઉનિશ થઈ જશે। હવે આપણે લઈએ છીએ હિંગ, હળદર, હિંગ ને હળદર એકવાર મિક્સ કરી લઈએ એટલે લઈએ છીએ આદુની પેસ્ટ। આ બહુ જ ફાઇન ફ્લેવરફુલ શાક બનશે ફ્રેન્ડ્સ। આદુની પેસ્ટ મિક્સ કર્યા પછી હવે આપણે આમાં એડ કરવાના છે બાફેલા બટાકા। અહીંયા 5 મીડિયમ સાઈઝના બટાકાને આપણે અહીંયા નાના નાના કાપ્યા છે, બહુ મોટા કટકા નહીં કરતા ફ્રેન્ડ્સ, આ ટાઈપના નાના કટકા કરજો। હવે લઈશું કોથમીર, ગરમ મસાલો। હવે બટાકામાં બધા મસાલા મિક્સ કરી લેવાના છે, અને ફ્રેન્ડ્સ અહીંયા મેં બહુ ઓછું તેલ વાપર્યું છે, જો તમને તેલ થોડું વધારે વાપરવું હોય તો વાપરી શકો છો। હવે એકવાર આ મિક્સ થઈ જાય એટલે આપણે હવે આમાં એડ કરવાની છે બનાવેલી ચટણી। ચટણી હમણાં આપણે લઈશું 1 ટેબલસ્પૂન। હવે પાછું મિક્સ કરવાનું છે। હવે બટાકામાં ચટણી મિક્સ કરી લીધા પછી હવે આપણે આમાં એડ કરશું પાણી। પાણી અહીંયા મેં લીધું છે 1.5 કપ। પાણી નાખી દીધા પછી બરાબર આપણે હલાવી કાઢશું,
અને એકવાર બધું બરાબર હલાવીને મિક્સ થઈ જાય એટલે ચાખી લેવાનું છે. અને જો તમને અંદર મીઠું એડજસ્ટ કરવું હોય તો કરી શકો છો. અહીંયા મને થોડું મીઠું ઓછું લાગે છે એટલે હું એડ કરી રહી છું. ને ફ્રેન્ડ્સ, મીઠું તમે તમારી ટેસ્ટ પ્રમાણે એડ કરજો, ને તમને જરૂર હોય તો જ નાખવાનું. હવે બધું બરાબર મિક્સ કરી લીધા પછી હવે આપણે આને કવર કરીને કૂક કરશું 10 મિનિટ મીડિયમ ફ્લેમ પર. 10 મિનિટ મીડિયમ ફ્લેમ પર કૂક કરવાનું છે. હવે 10 મિનિટ થઈ જાય એટલે ખોલીને જોઈશું. અને હવે તમે જોશો કે ગ્રેવી થોડી ઘટ્ટ થઈ ગઈ છે. જેવું તમે ખોલશો એટલી સરસ આની ફ્લેવરફુલ સુગંધ આવશે કે તરત ખાવાનું મન થઈ જશે. ને ફ્રેન્ડ્સ, તમને પાણી જો અંદર થોડું એડ કરવું હોય તો કરી શકો છો. ગ્રેવી તમને કેટલી જોઈએ છે તમારા પર ડિપેન્ડ છે. હવે આમાં ફાઇનલી આપણે એડ કરીએ છીએ લીંબુનો રસ, 1 ચમચી સાકર અને બારીક કાપેલી કોથમીર. પાછું એકવાર બધું હલાવીને મિક્સ કરી લઈએ. અહીંયા મસ્ત ફ્લેવરફુલ સબ્જી તૈયાર છે. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો. અને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો. સો અહીંયા મસાલેદાર ગ્રીન આલુ સબ્જી તૈયાર છે. ફ્રેન્ડ્સ, સ્ટેપ બાય સ્ટેપ તમે આ ફોલો કરજો, બહુ જ સુપર ટેસ્ટી આ સબ્જી બનશે. હવે આપણે પાઉને થોડા બટરી બનાવશું. એને માટે લઈશું એક પેન. પેન ગરમ થાય એટલે લેવાનું છે બટર, 2 ચપટી પાઉંભાજી મસાલા અને થોડી બારીક કાપેલી કોથમીર. હવે લઈશું પાઉં ને આ બટર પાઉં પર બરાબર કોટ કરી કાઢવાનું. ને તમને જો જોઈએ તો તમે પ્લેન બ્રેડ પણ ખાઈ શકો છો. પ્લેન બ્રેડ સાથે પણ આ ગ્રીન આલુ સબ્જી બહુ જ સરસ લાગે છે. ઘરમાં જો શાકભાજી ન હોય ને ખાલી બટાકા હોય તો આ ક્વિક અને ઇઝી અને જબરદસ્ત ટેસ્ટી રેસીપી છે. તમને એમ લાગશે કે તમે બહાર રેસ્ટોરન્ટમાં ખાઓ છો. પાઉ તૈયાર છે, હવે આપણે પ્લેટ બનાવશું. હવે તમે આ સબ્જીનો લુક જુઓ ફ્રેન્ડ, એકદમ ઇન્વાઇટિંગ સબ્જી છે. આ તમે એમ નેમ પણ ખાશો તોય તમને મજા આવશે, એટલી ફ્લેવરફુલ છે. અને જ્યારે પણ ખાઓ ત્યારે સાથે લેવાનું કાંદા, લીંબુ અને બાજુમાં આપણે જે ગ્રીન ચટણી બનાવી છે એ પણ બાજુમાં લેવાની. એટલે તમને થોડું થોડું શાકમાં ગ્રીન ચટણી નાખવી હોય તો નાખી શકો છો. ને ખાતી વખતે પાછી ઉપર થોડી કોથમીર લેજો. એટલી ટેસ્ટી વેરાયટી છે કે તમને ભૂખ નહીં લાગી હોય તો પણ ખાશો. સો ફ્રેન્ડ્સ, આ નવસારીના ફેમસ પાઉં બટાટા તમે પણ બનાવો. અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.